વિલીમોરામાં આશરે 18-24 વર્ષના નવયુવાનો દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ યુવા આર્મી સંગઠન પરમ પૂજ્ય શ્રી છોટે દાડા દ્વારા પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. આજના નવયુવાનોની વિચારધારાને ધ્યાનમાં લઈને એક પરમ પૂજ્ય શ્રી છોટે દાદાને પૂછતા તેમણે છત્રપતિ શિવાજી મહારાજનું સંગઠન બનાવવા માટે તેમને છોટે દાદાને પ્રોત્સાહન આપી ધર્મની સામે લડો, તમામ સમાજને માન આપો, સમાજ પ્રત્યે વિરોધ ન રાખો. આજના યુવાનો આખા દિવસમાં મોબાઈલમાં ફરતો રહેશે, પરીક્ષામાં ફેલ થાય કે અન્ય કોઈ બાબતે મન દુઃખ થાય તો નિરુત્સાહ થઈને આત્મવિલોપન કરે છે. નજીવી બાબતે આત્મવિલોપન ન કરવું જોઈએ, તેમજ આપને થયેલા પ્રશ્નો અંગે મા બાપ સામે ચર્ચા કરવી જોઈએ. એ બાબતે છોટે દાદાએ શ્રી રામજી તેમજ શિવાજી મહારાજનું અને બજરંગ બલીનું ઉદાહરણ આપી આ નવ યુવાનોને ઉત્સાહ વધાર્યો હતો. જે સમાજમાં આપણો જન્મ થયો છે તે સમાજની જે સંસ્કૃતિનો ફેલાવો છે, જેથી આવનાર ભવિષ્ય સંસ્કૃતિની રાહ પર ચાલે, એકબીજાને માન આપી ચાલે અને સંસ્કૃતિમાં જોડાઈ રહે. આ દરમિયાન કોઈ પણ સમયે રાત્રે 2 વાગે પણ જો મારી જરૂર પડે તો મારા દરવાજા ખુલ્લા છે, એમ કહી ભારત માતાની જય કહી નવ યુવાનો જોરશોરમાં ઉત્સાહભેર પ્રોત્સાહન આપ્યું હતું. સનાતન ભારતીય હિન્દુ પરંપરા મુજબ અનેક વર્ષોથી અનેક સદીઓથી શસ્ત્રપૂજા એટલે શૌર્યની પૂજા થાય છે, અને શસ્ત્રપૂજા કરીને વ્યક્તિ શાસ્ત્રના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે, સમાજના રક્ષણ માટે કટિબદ્ધ થાય છે. અને એ જ પરંપરાને અનુસરતા આજે એક નવા સંગઠને બિલીમોરાની અંદર શ્રી છત્રપતિ શિવાજી મહારાજ યુવા આર્મી એ સંગઠને આજે બિલીમોરામાં શસ્ત્રપૂજા કરી અને શસ્ત્રપૂજા કરીને એક સંકલ્પ લીધો છે કે સામાજિક કાર્ય થાય, ધર્મજાગરણ થાય, માનવ સેવા થાય, પશુ પક્ષીઓની સેવા થાય અને એ કરતાં કરતાં રાષ્ટ્રમેવ જયતે, રાષ્ટ્રના હિતના કાર્યો થાય. તો આ જે પણ આજે શુભ સંકલ્પથી આ કાર્યો કરવા માટે કટિબદ્ધ થયા એ આ નવા નૂતન સંગઠનને મારી દશેરા નિમિત્તે ખૂબ શુભેચ્છા. પરમાત્માને પણ પ્રાર્થના કરું કે વધુથી વધુ લોકસેવાના કાર્યો એમના થકી થાય.